સવાર 10 માંથી 3 લોકોના ઘટના સ્થળ પર મોત થયા. 7 ઈજાગ્રસ્ત લોકોને ઈજા પહોંચી છે. 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ધુલિયાથી ટામેટા ભરી ટ્રક સુરત લઈ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. તો અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના બારડોલીના કિકવાડ ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સમગ્ર ઘટના ઘટી છે. વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા સંદીપ. જી સંદીપ, બારડોલીના કિકવાડ ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, શું છે વધુ વિગતો? ચોક્કસ, જે રીતે ગઈકાલે રાત્રે અકસ્માત સર્જાયો છે, મહત્વનું છે કે મહારાષ્ટ્રથી જે ટામેટા ભરીને ટેમ્પો સુરત ખાતે આવી રહ્યો હતો તેના જે ડ્રાઈવરે છે જે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને જે ટ્રક છે તે પલટી મારી ગયો હતો. મહત્વનું છે કે જે ટ્રક છે તેની અંદર 10 જેટલા લોકો સવાર હતા. તે પૈકીના જે 3 લોકો છે તેને ગંભીર ઈજા પહોંચતા તેઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ત્યારે અન્ય જે 7 લોકો છે તેઓને નાની મોટી ઈજા પહોંચતા તેઓને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ જે મૃતકો છે તે મૂળ નાસિકના હોવાનું જાણવા મળ્યું છે. હાલ અહીંયા જે સુરત જે શાકભાજી માર્કેટ છે ત્યાં આ લોકો ટામેટા લઈને આવી રહ્યા હતા. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જી જી સંદીપ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.